नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक अंग्रेजी विषय में आज आप जोईशू स्वर ओ उच्चार वाला शब्दों। विद्यार्थी मित्रों, आप जाए छे अपना केटला स्वर छे? पांच, ए ई आई ओ यू। हवे आपणे स्वर ओ उच्चार वाला शब्दों जोवाना छे। तो विद्यार्थी मित्रों, तमारे तमारी चोपड़ी में स्वर ओ उच्चार वाला शब्दों वाँचीने लखवाना छे। जो अहीं मैडम तमने बताई रहा छे, पहलो स्पेलिंग छे चित्र ओळखवानुं, डी ओ जी, डॉग एटले कूतरो। तमारे लखता पण जवानुं छे, डी ओ जी, डॉग एटले कूतरो। बीजुं चित्र छे एल ओ जी, लॉग एटले लाकड़ू। L O G, log એટલે લાકડું। તમારે મોડે પણ કરવાના છે સ્પેલિંગ, આ એકદમ નાના સ્પેલિંગો છે એટલે ઝડપથી મોડે થઈ જશે। જુઓ આગળ, J O G, jog એટલે ધીમે દોડવું। J O G, jog એટલે ધીમે દોડવું। પી ઓ ટી, પોટ એટલે માટલું। પી ઓ ટી, પોટ એટલે માટલું। તમારે પિક્ચર જોવાના વિદ્યાર્થી મિત્રો, પિક્ચર પરથી તમે ધ્યાન આપશે એ કયું ચિત્ર છે। ડી ઓ ટી, ડોટ એટલે ટપકું। જો ટપકું દેખાય છે, ડી ઓ ટી, ડોટ એટલે ટપકું। સી ઓ ટી, પોટ એટલે ખાટલો। સી ઓ ટી, કોટ એટલે ખાટલો। તો વિદ્યાર્થી મિત્રો, જોયું આપણે સ્પેલિંગ બોલતા જવાનું છે અને લખતા જવાનું છે ચોપડીમાં, એટલે તમને ઝડપથી મોડે થશે। જો આગળના સ્પેલિંગો મેડમ તમને વાંચીને બતાવે છે, જુઓ ચિત્ર જુઓ, બધાને ગમે છે ને? રમકડું, શું કહેવાય એને? ટોય, ટી ઓ વાય, ટોય એટલે રમકડું। આ એકદમ નાના નાના સ્પેલિંગો છે એટલે તમારે મોડે કરવા જ પડશે। જુઓ, બી ઓ વાય, બોય એટલે છોકરો। જે ઓ વાય, જોય એટલે આનંદ। આ મજા માણે છે ને? હં। એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ। બી ઓ એક્સ, બોક્સ એટલે પેટી। ઓ એક્સ, ઓક્સ એટલે બળદ। વિદ્યાર્થી મિત્રો, મેડમે તમને ત્રણ સ્પેલિંગ લખીને બતાવ્યા છે, હવે ફક્ત મેડમ તમને વાંચીને બતાવશે, બાકીના સ્પેલિંગો જે બાકી છે એ તમારે જાતે ચોપડીમાં લખવાનું છે। મેડમ તમને વાંચીને બતાવે છે એવી રીતના તમારે સ્પેલિંગ વાંચીને ચોપડીમાં લખવાનું છે। આગળ જોઈશું આપણે, સી ઓ સી કે, કોક એટલે કૂકડો। જુઓ કયું ચિત્ર છે? તાળું, શું કહેવાય? લોક, એલ ઓ સી કે, લોક એટલે તાળું। જુઓ મોજા, સોક્સ, એસ ઓ સિક્કે, સોક એટલે મોજું। એસ ઓ સિક્કે, સોક એટલે મોજું। જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વર ઓ ઉચ્ચારવાળા શબ્દો જોયા, તમને સ્પેલિંગમાં દેખાય છે? આપણે બધા સ્પેલિંગની અંદર જુઓ વચ્ચે ઓ આપેલું છે, દેખાય છે ને? બધા સ્પેલિંગની અંદર જુઓ વચ્ચે ઉચ્ચાર ઓ સ્વર આપણો ઓ આપેલો છે, તો આ ઓ સ્વર ઓ ઉચ્ચારવાળા શબ્દો થયા। તમને પરીક્ષામાં પૂછાય કે સ્વર ઓ ઉચ્ચારવાળા ગમે તે બે સ્પેલિંગ લખો, તો તમને આવડવા જોઈએ કે વચ્ચે ઓ આવે એવા સ્પેલિંગ આપણે બનાવવાના છે। તો તમારે તમારી ચોપડીમાં અંદર સ્વર ઓ ઉચ્ચારવાળા શબ્દો વાંચીને તમારે ચોપડીમાં લખવાનું રહેશે અને સ્પેલિંગ મોડે પણ કરવાના છે। આવતા વિડીયોમાં આપણે ફરી મળીશું।
નમસ્તે.